नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामी नारायण। धोरण 7 विज्ञान अने टेक्नोलॉजी जेमा जे आपणे प्रकरण 12 वनस्पति में प्रजनन आ चैप्टर में आज आपणे वात करीशुं। अलिंगी प्रजननना जे बे प्रकारोनी आपणे वात करी हती अने अगाउना वीडियो में कि प्रजननना बे प्रकारो अलिंगी प्रजनन अने लिंगी प्रजनन, एमा आजे आपणे वात करीए छीए अलिंगी प्रजननी विविध पद्धतिओ विशे। तो विद्यार्थी मित्रों, ए टाइमे आपणे एनी पद्धतिओ विशे वात करी हती, आजे एनी आपणे विस्तृतमां चर्चा करी। तो अलिंगी प्रजननी विविध पद्धतिओमां आपणे पहेली वात करीए कलम करवी। आपणे वात करी हती के अलिंगी प्रजनन कोने कहेवाय, तो एमां बाळछोड़ उत्पन्न करवा माटे वनस्पतिना भागोनो उपयोग करवामां आवे, तो तेवा प्रकारना प्रजनन ने अलिंगी प्रजनन तरीके ओळखवामां आवे। तो विद्यार्थी मित्रों, गुलाब के चंपा नी डाळी ने एवी जग्याएथी कापवानी कि ए डाळी मां गांठ आवती होय, अने ए गांठवाळा भागनी आजूबाजूती डाळीने कापी अने आ जे टुकड़ो छे ते टुकड़ाने जमीनमां रोपवामां आवे, तो ते गांठमांथी छोड़नो विकास थाय छे अने ए गांठमांथी छोड़ विकास पामतो होय छे। एना माटे आपणे जे गांठवाळो टुकड़ो उपयोगमां लईए छीए तेने कलम तरीके ओळखवामां आवे छे, अने आ रीते आपणे छोड़ने उछेरीए तो तेने कलम करवी एवुं कहे छे। आ एक वनस्पतिक प्रजनन छे, एटले कलम करवी ए अलिंगी प्रजननी एक पद्धति छे। बीजू, हवे आपणे वात करीए कि कलिका वडे सर्जन। हवे कलिका वडे सर्जन आ पद्धतिनी अंदर मूळ प्रकांड अने पर्णनी कलिकानो उपयोग करवामां आवे छे। मूळ प्रकांड अने पर्णनी कलिकानो उपयोग करवामां आवे छे, એટલે મૂળ પ્રકાંડ અને પર્ણની કલિકાને રોપીને તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરવામાં આવે છે। મૂળ દ્વારા આ રીતે સક્કરિયા અને ગાજર જેવા सक्करिया अने गाजर जेवा बाळछोड़नो विकास करी शकाय छे। जो प्रकांडनी वात करीए तो प्रकांड द्वारा आ रीते तमे बटाटा अने आदू हळदर ना बाळछोड़ उगाड़ी शको छो।
અને પર્ણની વાત કરીએ તો પર્ણ દ્વારા પાન ફૂટી એમાં પર્ણની કલિકાનો ઉપયોગ કરી અને આ છોડને આપણે ઉગાડી શકીએ છીએ। આ જ રીતે વનસ્પતિનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે છે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે। એના પછીની પદ્ધતિમાં આપણે વાત કરીએ તો તે છે કલિકા સર્જન। કલિકા સર્જન તો કલિકા સર્જન એ એક ઈસ્ટ નામની ફૂગ છે, તે એક કોષી સજીવ છે। તે કલિકા સર્જનથી અલિંગી પ્રજનન કરે છે। તો આ ઈસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે। એ નાનું બલ્બ જેવું જે પ્રલંબન જોવા મળે તેને કલિકા તરીકે ઓળખવામાં આવે છે। આ કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને તે તેના મૂળ પિતૃકોષ જે કહેવાય તેમાંથી અલગ થઈ અને નવા કોષ તરીકે સ્વતંત્ર નવો સજીવ બને છે। એટલે નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બની અને એ બીજા ઈષ્ટનીય કોષોનું સર્જન કરે છે, તેને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે। તેના ચોથી પદ્ધતિની આપણે વાત કરીએ તો તે છે અવખંડન। હવે અવખંડન પદ્ધતિની આપણે વાત કરીએ તો તળાવના પાણી પર લીલા રંગનો જથ્થો જોવા મળે છે। જ્યાં પાણી એકત્રિત થયેલું રહેતું હોય એવી જગ્યાએ તમને લીલા રંગનો જથ્થો જોવા મળે તે સ્પાઇરોગાયરા લીલ તરીકે ઓળખવામાં આવે છે। પાણી અને પોષક તત્વો જ્યાં મળી રહેતા હોય ત્યાં લીલ ઉગી નીકળે છે, તે સ્વાવલંબી વનસ્પતિ છે અને તે આ અવખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે। એક લીલની બે, બેની ચાર, ચારની આઠ, આઠની સોળ, સોળની બત્રીસની ચોસઠ એમ એનું અવખંડન થાય છે। એટલે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં વિભાજિત થઈ અને તૂટે છે અને આ નવા તંતુ તરીકે તે વ્યક્તિગત સજીવ તરીકે વિકાસ પામે છે। તો સ્પાઇરોગાયરા અવખંડનની રીતે અલિંગી પ્રજનન કરે છે। જ્યારે એક ભાગમાંથી બે ભાગ થાય અને બે ભાગ પોતાની રીતે અલગ અસ્તિત્વ ધારણ કરે, જેમાં તળાવના પાણીમાં રહેતો પ્રજીવ એને આ એક પ્રજીવ જેને આપણે અમીબા તરીકે ઓળખીએ છીએ, એ અમીબા બી અવખંડન દ્વારા નવા સજીવ ઉત્પન્ન કરે છે। એટલે પોતાના શરીરનો જે એક કોષ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અમીબા એક કોષી સજીવ છે, તો તેમાંથી તે પોતાના જ શરીરને સંકોચી અને બે ભાગ અલગ કરે છે તો તેમાંથી બે અમીબા તૈયાર થાય છે। એવું જ કાર્ય બંને અમીબા અલગ અલગ કરે તો બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ, સોળમાંથી બત્રીસ એમ ડબલ બહુગુણિત થતા હોય છે। તો આ રીતે અવખંડનની રીતે અલિંગી પ્રજનન થતું જોવા મળે છે। અને બીજી જ્યારે છેલ્લી પાંચમી પદ્ધતિની વાત કરીએ તો તે છે બીજાણુ સર્જન। બીજાણુ સર્જન પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો બીજાણુ ધાનીમાં બીજાણુઓ ઉત્પન્ન થતા હોય છે।
फूग में जो आपने बात करिए तो बीजाणुधानी में बीजाणुओं उत्पन्न थाय अने आ बीजाणुओं हवा में मुक्त थाय ने तरता रहे अने ज्यारे तेने अनुकूल परिस्थिति मळे ते स्थाने ते अंकुरण पामी झड़पती वृद्धि पामवा लागे। म्यूकर प्रकारनी फूग बीजाणु सर्जन द्वारा अलिंगी प्रजनन करे छे। तो विद्यार्थी मित्रों, अलिंगी प्रजननी आ पांच पद्धतिनो व्यवस्थित अभ्यास करी अने ए पांचे पांच पद्धतिओ विज्ञाननी नोटबुक में लखी अने तैयार करवानी, त्यारबाद अना पछीना वीडियो में आपणे लिंगी प्रजनन विषे चर्चा करीशुं। दरेक विद्यार्थी ने जय स्वामीनारायण।